નડિયાદમાં બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે સ્થિતિ સર્જાયા બાદ સ્થિતિ અતિ ગંભીર બની ગયા બાદ અને જીવનની તમામ શક્યતા ખતમ થયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય કર્યા બાદ બીજલબેન ઉર્ફ વિદ્યાબેને અંગદાન કરતા કેટલાકને નવું જીવન મળ્યું છે. મૂળ પેટલાદના બીજલબેનની હાલત ખરાબ થયા બાદ પતિ કેતનકુમાર ભાઈ પટેલે તેમના પત્નીના અંગદાન માટે તૈયારી દર્શાવી હતી. બ્રેઇન સ્ટ્રોક થયા બાદ તેમને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમના અંગદાનના નિર્ણય બાદ મેડિકલ ટીમ તૈયાર થઈ ગઈ હતી. કિડની અને હાર્ટના દાન કરવામાં આવ્યા બાદ બપોરે 2 વાગે ગ્રીન કોરિડોર મારફતે અંગોને વહેલી તકે લઈ જવામાં આવ્યા હતા. 2 કિડની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જયકરે હૃદય સુરત હોસ્પિટલ ખાતે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર અંગદાનના નિર્ણય બાદ આણંદ ખાતે ગ્રીન કોરિડોરની જાહેરાત પણ કરવામાં આવી હતી. આણંદ ઝાયડસ હોસ્પિટલથી અમદાવાદ સુરત અંગોને લઈ એમ્બ્યુલન્સ રવાના થઈ હતી. કિડની અને લીવર ડોનેટ કરવાનો નિર્ણય કરાયો હતો. બીજલબેન પટેલ નામનો પેશન્ટ છે નડિયાદના બેન, જે 14 ફેબ્રુઆરી 2022 એ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. એ જ્યારે આવ્યા ત્યારે એમની કન્ડિશન ક્રિટિકલ હતી, એ બેભાન અવસ્થામાં હતા. ત્યારબાદ એમનું સીટી સ્કેન બ્રેઇનનો રિપોર્ટ કરવામાં આવ્યો અને એમના રિલેટિવને જણાવવામાં આવ્યું કે એમની કન્ડિશન થોડી ક્રિટિકલ છે અને એમના કન્ડિશનમાંથી બહાર આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. તેમ છતાં રિલેટિવ્સના કહેવા પ્રમાણે આપણે એમને ટ્રીટમેન્ટ આપી 1 વીક માટે, અને ત્યારબાદ ફાઇનલી ડૉક્ટર એમને સમજાવ્યું કે પેશન્ટ છે એ બ્રેઇન ડેડ છે, મતલબ એ હવે આ અવસ્થામાંથી ફરી પાછા આવી શકે એમ નથી. એમનું હૃદય ચાલુ હતું પણ એમનું મગજ બંધ થઈ ગયું હતું, જેથી કરીને એમના બીજા ઓર્ગન્સ વર્કિંગ હતા પણ એ હવે આ અવસ્થામાંથી ફરી પાછા આવી શકે એવી કન્ડિશન હતી નહીં. એટલે એમને એ ટાઈમે આપણે બ્રેઇન ડેડની કન્ડિશનમાં આપણે એક અંગદાનનું નોબલ કામ છે, જે મહાન કામ કહી શકાય, એ આપણે કરી શકીએ એવું છે, જે એમને સમજાવવામાં આવ્યું, એની વિગત એમને આપવામાં આવી. ત્યારબાદ એમના રિલેટિવ્સને બધા ફેમિલી સાથે મળીને ડિસ્કસ કરી, ચર્ચા કરી એમણે, અને એ લોકો એક મતે અગ્રી થયા કે આપણે આ અંગદાન કરવું જોઈએ જેથી કરીને બીજા લોકોની જિંદગી બચી શકે. મારી પત્નીની તબિયત નરમ હતી, તપાસ કરાવી તો ખબર પડી કે મગજમાં નસ ફાટી ગઈ છે. એટલે તરત જ નડિયાદથી આણંદે જાયડસ હોસ્પિટલમાં શૈલેષભાઈ શાહ જે ડૉક્ટર સાહેબ છે તેમના રેફરન્સથી આગળ તરત અમે એમને એડમિટ કર્યા. ત્યાર પછી ગઈકાલ બપોર પછી થોડીક તબિયત નરમ થઈ એટલે ડૉક્ટર સાહેબને શૈલેષભાઈ શાહ સાહેબને બોલાવીને અને જોવામાં આવ્યું તો ખબર પડી કે ધીમે ધીમે એના હાથના દુખકારા ધીમ થતા જાય છે. પછી એમને એક સજેશન પણ મને કર્યું કે એક તો ઉંમર નાની છે મારા પત્નીની અને બીજો કોઈ રોગ નથી, તો જો એના શરીરના અંગ બીજા કોઈ શરીરને આપવામાં આવે તો ચોક્કસ તેને એક નવું જીવનદાન મળી શકે છે. એમને જેવું મને પ્રેરણા આપીને તરત જ સંતરામ મંદિર નડિયાદના મહારાજશ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજને પણ મને આશીર્વાદ આપ્યા અને તરત જ મેં સૈનિક સાને કીધું કે મારી પત્નીના શરીરમાંથી જે કંઈ અંગ જે કંઈ નવા જીવનદાન માટે જેને પણ જરૂર પડે એના માટે અમે ડોનેશન કરવા માટે તૈયાર. અમારે કમસે કમ 2 થી 2.5 કલાકમાં પહોંચાડવાનું હોય, બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અમે. અગાઉ અમે 2-3 વાર ગ્રીન ડોર કર્યું છે આવી રીતે.